આપણે શું ફેબ્રુઆરી માસમાં આપણા વાર્ષિક ઉત્સવ નિમિત્તે મળ્યા અને ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ખૂબ જ સારા વાર્ષિક ઉત્સવને માણીને છૂટા પડ્યા. ત્યાર પછી આ કુદરતના કહેર વચ્ચે અને પરીક્ષાઓના માહોલમાં આપણે મળી શક્યા નથી. કોરોનાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને લોકડાઉનમાં આપણે જીવી રહ્યા છીએ ત્યારે આપણે સૌ તારીખ 3ના રોજ એટલે કે આજે આપણી શાળાની યુટ્યુબ ચેનલથી મળી રહ્યા છીએ. આપ સૌએ શાળાને આ લોકડાઉન દરમિયાન જે અમે અપીલો કરી એ અપીલોને માન આપીને કોરોના વોરિયર્સ અને આપણે મંત્રજાપ કરીને વિશ્વને કોરોના મહામારીમાંથી મુક્ત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો. સાથે સાથે ઓનલાઈન શિક્ષણ અને ચિત્ર સ્પર્ધા એ પણ આપણે યોજ્યું, એમાં આપનો સૌનો સહકાર મળ્યો. આજે આપણી વચ્ચે અમદાવાદથી પરેશભાઈ ભટ્ટ ઉપસ્થિત છે અને પરેશભાઈ ભટ્ટ એ આપ સૌને એક સુંદર મજાનો માર્ગદર્શન આપશે. સૌ એમાં જોડાયેલા રહેશો એવી મારી અપેક્ષા. નમસ્કાર વાલી મિત્રો, ફરી એક વખત આપની સાથે આ રૂબરૂ થવાનો મને મોકો ડૉક્ટર મહેશભાઈ ઠાકર સાહેબે આપ્યો છે. એ બદલ હું મહેશભાઈ ઠાકર સાહેબ અને નારાયણ વિદ્યા વિહારનો આભાર માનું છું. દોસ્તો, આજે આવનારી 40-45 મિનિટ થોડી દિલ ખોલીને વાત કરવાની ઈચ્છા આમ તો હતી જ, પરંતુ સાહેબનો ફોન આવ્યો કે તમે ઓનલાઈન અમારી સાથે જોડાઓ તો ઓર મજા આવી ગઈ અને તમારી સાથે આ એક નવો સંવાદ કરવાનો મને મોકો મળી ગયો. દોસ્તો, સૌથી પહેલામાં પહેલો તો હું પરેશ ભટ્ટ નારાયણ વિદ્યા વિહારના તમામ સ્ટાફના મેમ્બર્સ, મેનેજમેન્ટ, ડોક્ટર ઠાકર સાહેબ, શિક્ષક મિત્રો તમામે તમામનો ખૂબ આભારી છું કે એમણે વિદ્યાર્થી અને વાલી અને મારી વચ્ચેનો એક સંબંધ પ્રસ્થાપિત કરવા માટેનો એક મોકો આપ્યો. 5 મિનિટ, 6 મિનિટ, 7 મિનિટના નાના નાના વિડીયો હું તમારી સુધી પહોંચાડી શક્યો. સાથે સાથે બસ આજે જે કાર્યક્રમને અમે પૂર્ણાહુતિ કરવાના છીએ એ સેકન્ડ લાઈન ઓફ પેરેન્ટિંગ, એટલે કે ઉત્તમ શિક્ષણ કાર્ય કેવી રીતે થઈ શકે એના વિશે શિક્ષકો માટેનો પ્રોગ્રામ પણ મને નારાયણ વિદ્યા વિહારના સહકારથી કરવા મળ્યો એ બદલ હું એનો આભારી છું. અને હવે ત્રીજો તમારો આભાર માનું છું કે આજે રવિવારનો દિવસ અને છતાંય તે અત્યારે તમે બધા લોકો જોડાઈને આ મારા લેક્ચરમાં મારી સાથે બેઠા છો. મારી વિનંતી છે વાલી મિત્રો, શક્ય હોય તો નોટ અને પેન લઈને બેસો, અથવા તો આ જે મારો વિડીયો છે એ યુટ્યુબની ચેનલ ઉપર, નારાયણ વિદ્યા વિહારની યુટ્યુબની ચેનલ પર ઓલરેડી સ્ટોર થવાનો છે, તો વારે વારે એને તમે જોજો અને કદાચ કોઈ સંજોગોમાં કોઈ બાબતને લઈને પ્રશ્ન હોય તો નારાયણ વિદ્યા વિહારના મેનેજમેન્ટની સાથે સંપર્ક કરી મારા સુધી તમે સંપર્ક કરી શકશો. દોસ્તો, સૌથી પહેલામાં પહેલું તો કેમ છો બધા, કારણ કે અત્યારે ક્યાં છો એવું કોઈને પૂછાય નહીં, કારણ કે બધા પોતાના ઘરમાં જ છે. પરંતુ કેમ છો એ અત્યારે પૂછવું હવે જરૂરી બની ગયું છે. મને વિશ્વાસ છે કે તમારી તબિયત ખૂબ સારી હશે અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આપણું માનસિક સ્વાસ્થ્ય પણ એટલું સારું હશે, મેન્ટલ હેલ્થ અને બીજી રીતે કહે તો હેપીનેસ. બધા વાલીઓને એક સવાલ છે, સાહેબ સાચું કહેજો, કેટલા વર્ષ પછી આટલું લાંબુ વેકેશન ફેમિલી સાથે રહેવાનું, અને એમાંય ભાઈઓને તો બહુ મજા આવી જાય, વેકેશન છે છતાંય પત્ની બહારગામ નથી ગઈ, વેકેશન છે છતાંય બહારગામ ક્યાંય જવાનું એટલે હિલ સ્ટેશન પર ફરવાનું નથી, સૌથી મોટા મોટી વાત વેકેશન છે છતાંય ખર્ચો નથી. તો મારી તો ખૂબ ખૂબ બધા ભાઈઓને મારી ખૂબ ખૂબ આમ શુભકામના છે કે આ વેકેશનની અંદર તમારે જે ઓફર કરવી હોય એ કરી દો,
કે ચાલ તને કુલુ મનાલી મારે લઈ જ જવી હતી, પરંતુ આ લોકડાઉન હેરાન કરે છે. મારે આ રેસ્ટોરન્ટમાં તો જમવાની ઈચ્છા હતી જ, પણ આ લોકડાઉન હેરાન કરે છે. દોસ્તો, સરળતાથી, સહજતાથી સાથે રહીને જેટલા આટલા દિવસથી આપણે આ જિંદગી પસાર કરી રહ્યા છીએ, જિંદગી આખી આખી નવી થઈ ગઈ છે. આખી દુનિયા બદલાઈ ગઈ છે, બદલાઈ રહી છે, નહીં બદલાઈ ગઈ છે. લોકોના વિચારો, લોકોની કામ કરવાની પદ્ધતિ, લોકોમાં સૌથી મોટા મોટો તો ઉઘાડ થઈ ગયો કે આપણે રેસ્ટોરન્ટ વગર જીવી શકીએ છીએ, આપણે કાર વગર જીવી શકીએ છીએ, આપણે બહાર રખડપટ્ટી કર્યા વગર જીવી શકીએ છીએ. અને ઘણા લોકોને એ પણ અહેસાસ થઈ ગયો છે કે વ્યસન કર્યા વિના પણ જીવી શકાય છે. બીજો એક ઉઘાડ એ પણ મળ્યો છે કે ઘરની અંદર ઘરના કામ કેટલા અઘરા છે, અને સાથે સાથે એમાં પણ શારીરિક શ્રમ કેટલો પડતો હોય છે. તો દોસ્તો, હું આશા રાખું છું કે મારા નારાયણ વિદ્યા વિહાર ફેમિલીના તમામે તમામ લોકો, ઉંમરલાયક દાદા અને બાથી શરૂ કરીને કુટુંબના સૌથી નાના સંતાન સુધી, બધા જ હેપી અને હેલ્ધી રહેશો. મારી ખૂબ ખૂબ શુભકામના તમારી સાથે છે. વાત બીજી, દોસ્તો 25-27 વર્ષથી આ કોર્પોરેટ ટ્રેનિંગના મારા વ્યવસાયમાં હું સફળતાથી કામ કરી રહ્યો છું. કેટલી બધી શાળાઓ, કેટલી બધી કોલેજીસ, કેટલી બધી યુનિવર્સિટી, સરકારી માધ્યમો, આ બધામાં મારા પ્રવચનો થાય છે. અને હું જોતો હોઉં છું કે સંસ્થા વ્યક્તિગત રીતે કઈ રીતે, કઈ દિશામાં કામ કરી રહી છે. મારે તમને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે તમે નારાયણ વિદ્યા વિહાર ફેમિલી સાથે જોડાયેલા છો. તમે જોવો સાહેબ, જ્યારથી લોકડાઉન થયો ત્યારથી ડોક્ટર ઠાકર સાહેબની લીડરશિપ નીચે તેમનો સંપૂર્ણ સ્ટાફ સતત બાળક કેન્દ્રમાં રાખીને એક્ટિવિટી કરી રહી છે. એને ખબર છે, હું સમયની, ટાઈમ મેનેજમેન્ટના લેક્ચરમાં હંમેશા કહેતો હોઉં છું કે સમય હાથમાંથી જતો રહે પછી એ પાછો આવવાનો નથી, તો સમયનો સદઉપયોગ કેમ કરાય, એની વિઝનરી દ્રષ્ટિ અને એના આધારે ઓલરેડી 15-20 દિવસ કે મહિના દિવસ પહેલા એમણે આ પ્રકારના બાળકને ટેનો એપ કે બીજા કોઈ માધ્યમથી બાળકને સતત ભણાવવાનું શરૂ કરી દીધું છે. દોસ્તો યાદ રાખજો, સંતાનો તમારા છે, અને એટલા માટે હું એક શબ્દ બોલું છું, સંતાનોને ભણાવવા એ મા બાપનો અનુષ્ઠાન છે, આ મા બાપની બંદગી છે. મા બાપને માટે થઈને એક મિશન છે કે આપણે આપણા સંતાનોને ભણાવવાના છે. દોસ્તો આ શાળા, શાળાના શિક્ષકો, ટ્યુશન, આ પુસ્તક કે પછી અમારા જેવા કોઈ સોફ્ટ સ્કિલ ટ્રેનર, આ બધા તો આ બાળકને એના મંજિલ સુધી, એના ડેસ્ટિનેશન સુધી, એની સફળતા સુધી પહોંચાડવા માટેની હેલ્પિંગ એડ છીએ. અમે તો ખાલી મદદ કરવા વાળી સંસ્થાઓ છીએ, પરંતુ સાચું મિશન તો આ મા બાપનું છે કે એને એના સંતાનોને ભણાવવા છે. તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મિત્રો, તમારા સંતાનોને ખૂબ જ હોશિયાર બનાવવાના તમારા મિશનમાં આજે નારાયણ વિદ્યા વિહાર, એની લીડરશિપ, એના શિક્ષકો સતત ને સતત સાથે દોડી રહ્યા છે. તમને એવો વિચાર આવશે કે આમાં કઈ નવાઈની વાત છે, શિક્ષક છે, શાળા છે, એનો વ્યવસાય છે, ભણાવવાની વાત છે. દોસ્તો, શાળા છે, વ્યવસાય છે, બધી વાત છે, પરિણામ કોને મળે છે? આપણને એઝ એ પેરેન્ટ ઓફ ધ સ્ટુડન્ટ, વિદ્યાર્થીના મા બાપ તરીકે બેનિફિટ આપણો છે, આપણો બેનિફિટ વધારે છે. તો દોસ્તો, ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન. હવે ત્રીજી વાત ઉપર, સમય બદલાઈ રહ્યો છે, એના કરતાંય સમય હવે બદલાઈ ગયો છે. નાઉ ટાઈમ હેઝ ચેન્જ, અને આ સમય જે બદલાઈ ગયો છે એની સાથે સાથે નવા આયામો ઉભા થઈ ગયા છે. દોસ્તો, દુનિયાની અંદર જ્યારે કોઈ મોટામાં મોટો વિધ્વંસ થાય અને પછી જે ઊભું થાય ને, ત્યારે ભૂતકાળના અનુભવો અને ભૂતકાળના ઉપલબ્ધિઓ જે છે એને સાઈડમાં મૂકીને આજથી હવે શું કરવું છે એની ઉપર વિચાર જે પ્રજા, જે સમાજ કરે, એ સમાજ ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠો થાય છે. દોસ્તો, ભૂકંપ પછીનું કચ્છ આળસમરણીને ઉભું થયેલું કચ્છ છે. આ દુનિયામાં જ્યાં જ્યાં આવી કોઈ પણ પ્રકારની સામાજિક
કે પછી કુદરતી આફતો આવી છે, એ આફત પછીની જે દુનિયા છે એ હંમેશા ઉજળી હોય છે। સમયની સાથે સાથે આપણે આપણી વિચારસરણીને થોડી બદલવાની સમય આવી ગયો છે। આજે હું તમારી સાથે જે કંઈ વાર્તાલાપ કરવાનો છું એના કેન્દ્રમાં તમારું બાળક રહેશે, એવી રીતે હું તમારી સાથે મારા વિચારો રજૂ કરવાનો છું। હવે નવા વિચારો સાથે, નવી પદ્ધતિ સાથે, નવા આયોજન સાથે, નવી એક્શન સાથે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી આગળ વધવાની છે। તમે એવું કહીશ ને, હવે આપણે એવું નહીં કહી શકીએ કે નહીં સર અમે જૂની પદ્ધતિથી જ ભણાવશું। કારણ કે ગઈકાલે ટેલિવિઝનની એક ન્યૂઝ મારી પાસે આવેલા છે કે સરકાર એવો નિર્ણય કરી શકે છે કે કદાચ સપ્ટેમ્બર મહિના સુધી શાળાઓ ખુલવાની નથી। સપ્ટેમ્બર મહિના સુધી શાળાઓ ખુલશે નહીં। જો સપ્ટેમ્બર સુધી શાળાઓ નહીં ખુલે તો શું થશે? સાહેબ આ તો હજી એપ્રિલ ગયો છે, મે મહિનાનો ત્રીજો દિવસ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ, ચાર મહિના એટલે એક વર્ષનો ત્રીજો ભાગ, અને ઓલરેડી બે મહિના વગાડીને બેઠા છીએ એટલે લગભગ તો 50% વર્ષ કોઈ પણ યુવાનની જીવન જિંદગીમાં આ કેટલી મોટી અસર થાય। છ મહિના બાળકને શિક્ષણથી વંચિત રાખી શકાય ખરા? કદાચ કોઈ સંજોગોની અંદર આ લોકડાઉન સપ્ટેમ્બર મહિનામાં જો ખુલ્યું, વિદ્યાર્થીઓને શાળામાં જવાની પરમિશન આપી, તો આ 6 મહિના સુધી માં બાપ, શિક્ષક અને શાળાના સંચાલકો આ ચારેય જણા વચ્ચે એક મોટામાં મોટું મિશન, એક આપણે યુદ્ધના ધોરણે આપણી એક્ટિવિટી શરૂ કરવી પડશે। શા માટે? કારણ કે શિક્ષકો શાળાઓ ઓનલાઈન ભણાવવા માટે તૈયાર થઈ જાય છે, પણ જ્યારે આપણે બાળકને ઓનલાઈન ભણાવતા હોઈએ છીએ ત્યારે બાળકમાં રહેલી ડિસિપ્લિન એ હવે શિક્ષકને બદલે મમ્મી અને પપ્પાની જવાબદારીમાં આવી જાય છે। બાળકમાં રહેલું ટાઈમ મેનેજમેન્ટ એ હવે શિક્ષકને બદલે મમ્મી અને પપ્પાની જવાબદારીમાં આવી જાય છે। એટલે આમ જોવા જઈએ ને, અત્યાર સુધીના એજ્યુકેશનના જો એક ઓવરઓલ જોવા જઈએ તો કેવું હતું મિત્રો, કે બાળક શાળાએ જાય, મમ્મીની જવાબદારી શું હતી? મમ્મીની જવાબદારી બાળક સમયસર શાળાએ પહોંચે અને એ પહેલા એનું નિત્યકર્મ પતી જાય, આવે એટલે એનું જમવાનું તૈયાર હોય, આવું વાતાવરણ આપવું એ મમ્મીની એક જવાબદારી હતી। પપ્પાની જવાબદારી ફીસ ભરવી, બહારથી કોઈ એની સ્ટેશનરી લાવીને આપવી, ક્યારેક ક્યારેક સમય અને મૂડ હોય તો પેરેન્ટ મીટિંગમાં જવું, આ બધી પપ્પાની જવાબદારી હતી। અને શિક્ષકની જવાબદારી શાળાના કમ્પાઉન્ડમાં એક વખત બાળક આવી જાય પછી બાળકનો સર્વાંગી વિકાસ થાય એવા હેતુથી અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા બાળકને શીખડાવવું અને અંતે બાળક જાતે શીખતો થાય એવા પ્રયત્ન કરવા। હવે પરિસ્થિતિ બદલાઈ જવાની છે, કારણ કે હવે શિક્ષક ટેનો એપ દ્વારા, મોબાઈલની બીજી કોઈ એપ્લિકેશન દ્વારા કે પછી યુટ્યુબના માધ્યમથી તમારા ઘરે આવશે, અને એ પણ પેલા નાના એવા મોબાઈલના સ્ક્રીનમાં આવશે। શિક્ષક હવે બાળકને જોઈ શકવાના નથી, અને એવા સમયે હવે પેલી મમ્મી અને પપ્પાની જે જવાબદારી હતી એ જવાબદારીમાં બહુ મોટો એક અંતર, એક ફેરફાર થઈ રહ્યો છે। આખે આખી પરિસ્થિતિ હવે બદલાઈ રહી છે, અને એટલા માટે આમ જોવા જઈએ તો વાલી તરીકે હવે થોડીક ચેલેન્જીસ તમારી સામે વધી ગઈ છે, અથવા તો વધી જવાની શક્યતાઓ પૂરેપૂરી દેખાય રહી છે। દોસ્તો, મિશન સ્ટાર્ટ થઈ રહ્યું છે, અને આ મિશન સ્ટાર્ટ કરવા માટે થઈને આજે આમ જોવા જઈએ તો ઓપનિંગ સેરેમની પણ કહી શકાય કે હવે આવનારા 3-4 મહિનાનું જે મિશન શરૂ કરવાનું છે, આ મિશનની અંદર 4 લોકોએ અલગ અલગ પોતપોતાના રોલ કરવાના છે, અને આ 4 લોકો અત્યારે મારી સાથે જોડાયેલા છે। શિક્ષકો પણ જોડાયેલા છે, વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે, વિદ્યાર્થીઓ ન જોડાયેલા હોય તો હવે વિદ્યાર્થી વતી એના મમ્મી પપ્પા પણ જોડાયેલા છે, પેરેન્ટ તરીકે તમે જોડાયેલા છો, અને સ્કૂલના મેનેજમેન્ટ તરીકે ડોક્ટર ઠાકર સાહેબ અને મેનેજમેન્ટના ટ્રસ્ટીઓ પણ આ લાઈવ કાર્યક્રમમાં મારી સાથે જોડાયેલા છે। લેટ અસ સ્ટાર્ટ વિથ ધ સ્ટુડન્ટ। સ્ટુડન્ટને પોતાની ભણવાની પદ્ધતિઓ હવે બદલવી પડશે। યસ ઓર નો? પહેલા ક્લાસની અંદર જઈને ભણતા હતા, બાજુની અંદર પોતાનો મિત્ર બેઠો હતો, ચાલુ ક્લાસે મિત્રની સાથે રહીને આપણે વાત પણ કરી લેતા હતા, ક્યારેક ક્યારેક આપણે વિચારોમાં પણ બહાર ખોવાઈ જતા હતા। હવે એ જ શિક્ષક
બાજુમાં પેલો વિદ્યાર્થી બેઠો નથી અને આપણને એક મોબાઈલના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપણને ભણાવવા આવે છે. આપણે કદાચ કોઈ વાતો કરતા હોઈએ તો વિદ્યાર્થી તરીકે આપણું ધ્યાન ડિસ્ટર્બ થઈ ગયેલું હોય તો શિક્ષક ત્યારે આપણને ટપારતા હતા. હવે આમાં ટપારવાવાળું કોઈ છે નહીં, તો વિદ્યાર્થીની થોડીક જવાબદારી વધી ગઈ છે. અને વિદ્યાર્થી જો અપરિપક્વ હોય તો એ જવાબદારી ડેફિનેટલી મમ્મી પપ્પા અથવા તો ઘરના મોટેરાઓ ઉપર આવી પડવાની છે. દોસ્તો, તૈયારી રાખવી. બીજી વાત છે ટીચર. ટીચરની જવાબદારીમાં શું વધ્યું છે? ટીચર અત્યાર સુધી ક્લાસરૂમની અંદર ભણાવતા હતા અને હવે ટીચર એને કેમેરાની સામે ભણાવવાના છે. તો ટીચરની જવાબદારી પણ એવી છે કે તેમની સ્પીડ એકદમ ધીમી ધીમી અથવા તો બાળકને સમજાય એ સ્પીડમાં બોલવું, ઉચ્ચારોની સ્પષ્ટતા રાખવી અને એ કર્યા પછી પોતાનું લેક્ચર પૂરું થાય પછી ભૂલ્યા વગર બાળકને હોમવર્ક, એ વિષયનો હોમવર્ક બાળક સુધી પહોંચાડી દેવો. પછી પાછી મમ્મી પપ્પાની જવાબદારી શરૂ થશે. પછી આવે છે મમ્મી પપ્પા એટલે કે મધર અને ફાધરની જવાબદારી. મધર અને ફાધરની જવાબદારીમાં મિત્રો થોડી વાત વધારે કરીશ. આપણે બાળકોને હવે ઘરે ભણવા માટેની ફેસિલિટી એટલે કે સાધન સગવડ અને એટમોસ્ફિયર એટલે કે એ માહોલ, એ વાતાવરણ આપણે પૂરું પાડવું પડશે. આ વાતાવરણ પૂરું એટલા માટે તેને પાડવું પડશે કારણ કે બાળકને શાળામાં ભણતી વખતે ભણવાનો માહોલ હોય છે, આપણા ઘરની અંદર એ માહોલ હોતો નથી. આ માહોલ આપણે હેતુસર બનાવવો પડશે. આ એમને નહીં બની જાય. શાળામાં હોય એટલે શાળાની અંદર ડેફિનેટલી એક સાથે 60 વિદ્યાર્થી બેઠા હોય, બધા પાસે બુક્સ હોય, બધા ઘરેથી નક્કી કરીને આવ્યા હોય કે આ સમયે મારે ભણવાનું જ છે. પરંતુ ઘરે એ વાતાવરણ ન હોય, ઘરની અંદર ટીવી પણ શરૂ હોય, ઘરની અંદર કોઈના મોબાઈલમાં આવતી વાતો પણ શરૂ હોય, તો હવે એવા સમયે તમારા ઘરનો એક ખૂણો, તમારા ઘરનો એક અલાયદો રૂમ, તમારા ઘરની કોઈ પણ એક એવી જગ્યા કે જેને હવે તમારે એવું માનીને સ્પેર કરવી પડશે કે આ સરસ્વતી માતાનું મંદિર છે અને અહીંયા મારું સંતાન રોજ ભણવાનું અનુષ્ઠાન કરે છે અને એની પૂરેપૂરી પવિત્રતા, અમાન્ય મર્યાદા જાળવીને આપણે બાળકને વાતાવરણ આપવાની કોશિશ કરવી પડશે. અને હવે આ મિશનના ચોથો ફેક્ટર એટલે કે શાળાનું મેનેજમેન્ટ. શાળાના મેનેજમેન્ટે સતત ફોલોઅપ કરીને વિદ્યાર્થીઓના કનેક્શનમાં રહીને, વિદ્યાર્થીઓના મમ્મી અને પપ્પાના સતત સંપર્કમાં રહીને હવે આખે આખી એક ફીડબેક સેશન, ફીડબેક ચેઇન બનાવવી પડશે અને આ ફીડબેક ચેઇનના આધારે પછી એનું એસેસમેન્ટ પણ કરતા રહેવું પડશે. દોસ્તો, એક સરસ મજાની વાત કરું. તમારા મનની અંદર એવો વિચાર કદાચ આવે કે શા માટે થઈને હું આટલી બધી મહેનત કરું. દોસ્તો, એક સરસ મજાની વાત કરું. આમ તો આ વાત જેટલા બહેનો મારા લેક્ચર સાંભળે છે એને આ વાત ખૂબ ગમવાની છે. જો બહેનોને વાત ગમે તો ભાઈઓને પણ ગમવાની છે. 10 માળનું એક બિલ્ડિંગ છે, 10 માળનું બિલ્ડિંગ. આ 10 માળના બિલ્ડિંગ ઉપર, આ 10 માળના બિલ્ડિંગ ઉપર 1 કરોડ રૂપિયા ગોલ્ડ પડેલું છે. 1 કરોડ રૂપિયાનું સોનું ગોલ્ડ પડેલું છે. જેટલા પણ લોકો આ 10 માળના દાદરા ચડીને ઉપર અગાશીમાં પહોંચી જાય તો એને આ ગોલ્ડ મળવાનું છે. ચાલો આપણે 1 કરોડ ને બદલે 10 કરોડ રાખી દો, 10 કરોડ નું ગોલ્ડ છે. થોડું વધારે એક્સાઇટમેન્ટ રહે. વચ્ચેની શું કેમ દરિદ્રતા, બોલવામાં શું વાંધો છે? 10 કરોડ રૂપિયાનું ગોલ્ડ પડેલું છે, 10 માળનું બિલ્ડિંગ છે અને 10 માળના બિલ્ડિંગ ની માથે દાદરા ચડીને જેટલા લોકો પહોંચે એ તમામે તમામને 10 કરોડ રૂપિયાનો ગોલ્ડ મળવાનો છે. અને એ કરતાય મોટી વાત, આ ગુનો બનતો નથી, આ કાયદેસર છે. આ 10 કરોડ રૂપિયાનું સોનું બધાને મળશે અને એમાં કોઈ ગુનો બનતો નથી. બોલો દોસ્તો, કોણ કોણ જશે? બધા જ જશે. બહેનો પણ જશે, ભાઈઓ પણ જશે અને આમાં હરીફાઈ પણ નથી. ધીમે 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 કરતા દાદરા ચડીએ તો મોડું મળશે, પણ મળશે એ ગેરંટી છે. દમ થયો હોય ને એ પણ દોડે કે ચાલો અસ્થમા વાળાએ ચાલો ને એ બને 10 કરોડ રૂપિયાનું આપણને ગોલ્ડ મળશે. જસ્ટ ઇમેજિન, જરા કલ્પના કરો મિત્રો,
કે જો આ 10 કરોડ રૂપિયાનું સોનું 10 કરોડ રૂપિયાનું ગોલ્ડ આપણને મળી ગયું તો આપણા લાઈફમાં કેટલા પોઝિટિવ ચેન્જીસ આવી જાય. હવે વિચાર કરો, આમાં કોઈ એવો માણસ હોય ખરો કે ના ના એ આપણે 10 કરોડ નથી જોતા? કોઈ ના હોય. આમાં ન દાદરા ન ચડવાનું, ગોલ્ડ લેવા માટે ન જવાનું કોઈ કારણ જ નથી. જવા માટેના બહુ બધા કારણ છે, જવા માટેના બહુ બધા કારણ છે. જો 10 કરોડ નું સોનું આવી જાય તો હું બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરાવી નાખું ને બિઝનેસમાં નાખી દઉં ને પત્નીને જાજા બધા ગોલ્ડના ઓર્નામેન્ટ્સ કરાવી દઉં ને બાળકને ભણવા માટે વિદેશ મોકલી શકું ને આ કરું તે કરું, બધા કારણો છે. ન જવાનું કોઈ કારણ છે? ના, કારણ કે હરીફાઈ પણ નથી. ધીમે ધીમે ચડશે તો એને જ્યારે ચડશે ત્યારે મળવાના છે. આ ગુનો પણ બનતો નથી. એટલે કે કામ ન કરવાનું કોઈ કારણ નથી. આ હતી પરિસ્થિતિ નંબર 1, સિચ્યુએશન નંબર 1. નાવ કમિંગ ટુ સિચ્યુએશન નંબર 2. હવે પરિસ્થિતિ નંબર 2 ઉપર આવીએ કે દોસ્તો, અગાશીમાં 10 કરોડ રૂપિયાનું સોનું છે, 10 કરોડનું સોનું છે, પરંતુ એમાં પ્રોબ્લેમ છે. 9મી અને 10મી માળે ગજબની આગ લાગી છે અને આ આગમાં થઈ અને તમારે અગાશીમાં જવાનું છે. આ આગમાંથી પસાર થઈ અને અગાશીમાં કોઈ પણ માણસ પહોંચે તો એમની જીવતા રહેવાની સંભાવના 1% પણ નથી. બાકી ગુનો બનતો નથી, ધીમે ધીમે જશે તો ધીમે ધીમે મળશે. 10 કરોડ નું જ ગોલ્ડ છે. પ્રોબ્લેમ એક જ છે કે ત્યાં 9માં અને 10માં બે માળ ઉપર ભયંકર આગ લાગી છે. બોલો, હવે કોઈ જશે? ના, નહીં જાય. કોઈ 9 લોયો ગવર ગરમ લોય વાળો એમ કે ને કે હું જઈ આવું, તો આપણી જેવો ઠરેલ માણસ કે રહેવા દે ને ભાઈ, ન જવાય. એ ગોલ્ડ આપણે જોતા હોઈએ, 10 માળની અગાશી ઉપર પડેલું ગોલ્ડ, ત્યારે આપણા મનમાં વિચાર શું આવશે? અત્યારે હવે ફરીવાર પાછા મનની સ્થિતિનો અભ્યાસ કરો મિત્રો. શું વિચાર આવશે? ન જવાના બધા કારણો આપણા મનમાં આવવાના શરૂ થઈ જશે. ન જવાના બધા જ કારણો. ભાઈ, 10 કરોડ નું ગોલ્ડ છે, વાત સાચી. ગુનો નથી બનતો, વાત સાચી. પણ યાર, જીવવાની સંભાવના 1% પણ નથી. ક્યાં નસીબમાં હતું? ક્યાં આપણું મહેનતનું છે? આપણે અત્યારે સરસ જિંદગી જીવીએ છીએ, ઈશ્વરની આપણી પર કૃપા છે. આપણું મન ત્યારે ન જવાના બધા જ બહાના શોધવાના શરૂ કરી દે છે, રાઈટ? હવે આવે છે પરિસ્થિતિ નંબર 3. કોઈ જતું હોય ને આગવાળા કેસમાં, તો આપણે ના પડી, રેવા દે ભાઈ, ના જવાય, પાગલ પણ ના કરાય. અને વાત એ સાચી છે, મારવાડમાં એક કહેવત છે કે સર સલામત તો પગડિયા બહોત, અરે જાન હૈ તો જહાન હૈ, રાઈટ? તો આપણે ના કરીએ. તો દોસ્તો, સિચ્યુએશન નંબર 3, એ જ 10 માળ અને એ 10 માળની માથે 9માં અને 10માં માળ ઉપર ભયંકર આગ, લેકિન વહાં જો ટેરેસ મે 10 કરોડ કા જો ગોલ્ડ હૈ, વો ગોલ્ડ નહીં હૈ, આપકા બચ્ચા હૈ. 10 કરોડ રૂપિયા નથી ત્યાં, ત્યાં તમારું 5-6 વર્ષ 10 વર્ષનું બાળક છે. અને હવે પરિસ્થિતિનો વિચાર કરો, પહેલા આગ હતી અને ગોલ્ડ હતું, ત્યારે આપણું મન ન જવાના કારણો શોધતું હતું. ઈશ્વરની કૃપા છે, ના જવાય, સર સલામત તો પકડ્યા બહોત, આ બધી બાબતો અંદરથી ન જવાના જસ્ટિફિકેશન. આપણે આપણી જાતને જસ્ટિફાય કરતા હતા કે ન જવાય, ને વાત એ સાચી હતી. પરંતુ પરિસ્થિતિ બદલાઈ ગઈ, ગોલ્ડ ને બદલે આપણું સંતાન છે. બોલો, હવે આપણા મનમાં શું વિચાર આવશે? જવાય કે ન જવાય એનો વિચાર જ નહીં આવે, કેવી રીતે જશું એનો જ વિચાર કરીએ. હવે હું તમને અહીંથી આ વાર્તા પછી હવે ધીરે ધીરે મારા વિષય તરફ લઈ જાઉં છું. દોસ્તો, કેમ આવો વિચાર આવે છે? આવો વિચાર શા માટે આવે છે? કારણ કે પેલા બાળકની સાથે આપણી લાગણીઓ જોડાયેલી, અને જ્યાં લાગણી જોડાયેલી હોય ત્યાં પછી આ કામ કરાય કે ન કરાય એવો વાત ન હોય, આ કામ કરવાનું જ છે. એ માઇન્ડસેટ સાથે માં અને બાપ, બા દીકરાને બચાવવા માટે, દીકરીને બચાવવા માટે, સંતાનના સારા કરવા માટે મિશનમાં એની સાથે જોડાઈ જતા હોય છે. દોસ્તો, આવું જ એક મિશન કે જેની અંદર હવે માં અને બાપે
બાળકને ઘરમાં હું આ વ્યવસ્થા કરી શકીશ કે નહીં કરી શકીશ એ વિચાર કરવાનો છે જ નહીં, આપણે કેવી રીતે આ વ્યવસ્થા કરી દેશું એનો વિચાર કરવાનો શરૂ થાય છે. તો દોસ્તો, નાઉ ધીસ ઇઝ ધ ટાઈમ વેર ધેર ઇઝ લવ, જ્યાં પ્રેમ છે ત્યાં માત્ર ને માત્ર કોઈ ચર્ચા નથી હોતી, ત્યાં માત્ર સોલ્યુશન હોય છે, બીજું કોઈ ગણતરી હોતી, નથિંગ કાઉન્ટ્સ વેન ધેર વેર ધેર ઇઝ લવ. એટલે હવે જે આ ચાર મહિના પાંચ મહિના માટેનું જે મિશન શરૂ થઈ ગયું છે, એ મિશનની અંદર મા બાપ પોતાના સંતાનોને ખૂબ પ્રેમ કરે છે, ખૂબ ચાહે છે, પોતાના સંતાનો સમૃદ્ધ બને, પોતાના સંતાનો સફળ બને, એ જે પોતાનું એક અનુષ્ઠાન છે, એ અનુષ્ઠાનમાં હવે મા અને બાપે જોડાઈ જવાનો સમય આવી ગયો છે. અને દોસ્તો, મને ખબર છે આ વાર્તા પછી કે આ વાત પછી તમે મારી સાથે જોડાઈ ગયા છો કે હા સાહેબ, વાત સાચી છે, બહાના તો ઘણા હોય, કોઈ પણ કામ ન કરવાના બહાના બહુ બધા હોય, પરંતુ કામ કરવાનું કારણ એક જ હોય. બહાના ઘણા બધા હોઈ શકે, પરંતુ કામ કરવાનું કારણ એક જ હોય, ન જવાના, કામ ન કરવાના બહાના હોઈ શકે. સો નાઉ પેશન્ટ વિલ બી ધ કી ફેક્ટર ઓફ ધ ફ્યુચર ડેવલપમેન્ટ ઓફ ધ સ્ટુડન્ટ. અત્યાર સુધી એવું કહેવાતું હતું કે હું એક સારા ગુરુનો વિદ્યાર્થી છું. દોસ્તો, કદાચ આ જો પરિસ્થિતિ આમને આમ ચાલુ રહી તો બાળકના ઘડતરની અંદર ગુરુ કરતા પણ વધારે હવે જવાબદારી બની ગઈ છે, અને એનું નામ છે પેરેન્ટ. એક શિક્ષક બરાબર 100 માતા એવું કહેવાય છે, 100 મધર્સ ઇઝ ઇક્વલ ટુ 1 ટીચર. તો હવે બાળકને 101 શિક્ષક, 101 માતા પાસે ભણવાનો વારો આવશે, કારણ કે એક માતા અથવા તો પિતા એને ભણાવશે, અને ઉપરથી શિક્ષક ઓનલાઈન એની મોબાઈલની એપ્લિકેશનમાં આવીને ભણાવવાના છે. સો ઇન ટ્રુ સેન્સ, સાવ સાચા અર્થની અંદર હવે પેરેન્ટની એન્ટ્રી એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં થઈ. અત્યાર સુધી મા બાપની જવાબદારી કેટલી હતી, બાળકને તૈયાર કરીને શાળાએ પહોંચતો કરવો, અને નક્કી થયેલી તારીખે એના ફીસ માટેનો ચેક આપવો, ત્રીજી હતી એને જરૂરિયાત હતી ત્યાં સુધી બાળકને વસ્તુઓ લાવી આપી, સ્ટેશનરી લાવી આપી, અને મહિનામાં એક વખત પેરેન્ટ ટીચર મીટિંગમાં મોઢું દેખાડી આવ્યું. આ ચાર જવાબદારી મા બાપની હતી. હવે સાચા અર્થમાં બાળકના એજ્યુકેશનમાં મમ્મી પપ્પાની એન્ટ્રી થઈ છે, અને મમ્મી પપ્પાની એન્ટ્રી થઈ છે ને એટલે હવે જે કંઈ ચેલેન્જીસ આવવાના છે, હવે જે કંઈ પડકારો આવશે ને, એ પડકારો વિશે વાત તમારી સાથે કરું છું. દોસ્તો, સૌથી પહેલા પહેલી ડિસિપ્લિન, કારણ કે હવે તમે બધાએ આ મારી વાત સાંભળ્યા પછી હું તમામે તમામ વાલીને પણ હું આવનારી 20 મિનિટ માટે હવે મારા વિદ્યાર્થી સમજીને હું વાત કરીશ. અને મને ખબર છે કે દુનિયાના તમામે તમામ માણસ જિંદગી ભર વિદ્યાર્થી જ હોય છે. સદગત વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ એવું કહેતા કે હું આખી જિંદગી વિદ્યાર્થી તરીકે જીવન જીવવા માંગતો હતો, માંગુ છું, અને એવી રીતે સાહેબે આખી જિંદગી હી વોઝ લર્નિંગ એવરી ટાઈમ. તો હવે મા બાપને પણ હું મારા વિદ્યાર્થી સમજીને આવનારી 20 મિનિટ હું વાત કરવાનો છું. કે મિત્રો, વાલીઓ, મારી વિનંતી છે તમારામાં અને તમારા બાળકોની અંદર સેલ્ફ ડિસિપ્લિન બહુ જરૂરી બની જશે. શાળામાં હોય તો બાળકને ડિસિપ્લિનમાં શિક્ષક રાખી શકે, ઘરની અંદર છે તો હવે મમ્મી પપ્પાની જવાબદારી બની ગઈ, અને બાળકને ડિસિપ્લિનમાં રાખવા માટે એઝ એ પેરેન્ટ પહેલા તો આપણે ડિસિપ્લિન થવું પડશે. ડિસિપ્લિન કઈ કઈ બાબતમાં? પહેલા પહેલું ટાઈમ, ઓનલાઈન ક્લાસીસ કેટલા વાગે શરૂ થાય, દાખલા તરીકે 8 વાગે શરૂ થાય, અમુક લોકો 8:15 એન્ટ્રી મારે, 8:15 વાગે તો ભાઈજી મોટા મોટા આવે ને પછી કે હું ક્લાસની અંદર શાળાની અંદર કેમ બાળક સમયસર પહોંચી જાય છે. તો એ જ રીતે આપણા ઘરની અંદર રચાયેલી, ખૂણામાં રચાયેલી એક નાના એવી શાળા, નાના એવા ક્લાસરૂમની અંદર એ સમય થાય બાળકની એન્ટ્રી એ ઓનલાઈન ક્લાસમાં કરી દેવાની રહેશે. એટલે કે ટાઈમ મેનેજમેન્ટ. બીજું, કંટાળો આવે છે, બાળક પહેલા લેક્ચરમાં હોય ઓનલાઈન, બીજા લેક્ચરમાં હાજરી ઘટી જાય. મા બાપ તરીકે આપણે આમ છે ને નજર રાખવાની છે કે બાળક અંદર શું કરે છે, બાળક અત્યારે ભણે છે. તો સૌથી પહેલા પેલું ડિસિપ્લિન ઇન ટાઈમ, સમયસર એન્ટ્રી થઈ જવી જોઈએ. અને દોસ્તો, અમે કેટલા બધી કોર્પોરેટની અંદર કામ કરતા હોઈએ, નો ડાઉટ કોર્પોરેટની બાબત અલગ જ છે, પરંતુ છતાંય તે કોર્પોરેટની અંદર મારું ઝૂમ લેક્ચર હોય 10:30 નો હોય, 10:29 100% એન્ટર, અને એકવાર ગુડ મોર્નિંગ એમ શરૂ કરે ને પરેશ સર, એટલે પછી બાકી બધાને નો એન્ટ્રી, જે નો એન્ટ્રી વાળા હોય ને એની યાદી બને, અને યાદી બન્યા પછી એની છે ને સ્પેશિયલ પ્રકારની ટ્રેનિંગ થાય કે વાય યુ વેર લેટ, વાય યુ વેર લેટ.
દોસ્તો આટલું તો આપણી જાત સાથે આપણે કડક બનવું પડશે, કારણ આ સંતાનોની જિંદગીનો સવાલ ઉભો થઈને આવી ગયો છે. અને જ્યારે સંતાનોની જિંદગીનો સવાલ હોય ને ત્યારે તું તું મેમેમાં નહીં પડાય, આપણે એકબીજાના પૂરક બની જવાનું છે. આપણે બંને એકબીજાની સામું ન જોવાનું, આપણે ભેગા થઈને આમ જોવાનું છે કે ચાલો આપણે ત્યાં પહોંચાડવા છે શું કરી શકીએ છીએ. સાહેબ, ઓલવેઝ થિંક અબાઉટ ધ સોલ્યુશન. બીજી બાબત છે, બાળક ભણતો હોય ત્યારે ઘરની અંદર એને વાતાવરણ આપવા માટે બાકીના અવાજ ન આવે. બાળકને નોઈઝ એટલો બધો આવતો હોય, અને વિચાર કરો કે અત્યારના આ સમયની અંદર તમારા ઘરની અંદર તમારા ઘરની પાછળથી નીકળેલા વાહનમાં જો હોર્ન વગાડે તો આખા ભરૂચની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ આ ઓનલાઈન શિક્ષણ એ બધાને હોર્ન સંભળાય છે. ત્યારે મ્યુટ કરવાનું, બિનજરૂરી બાળક ચેટિંગ શરૂ કરી દે, કારણ કે ત્યાં એનો જે અત્યારે અત્યાર સુધી જે બાજુમાં બેસવાળો મિત્ર હતો એ મિત્ર પણ એ ઓનલાઈન ક્લાસમાં જોડાયો છે, ચેટિંગ કરવાના શરૂ કરી દે. તમારે બાળકોને સેન્સિટાઇઝ કરવા પડશે કે આ વસ્તુ હવે થવી જોઈએ નહીં. આ વસ્તુ આ બાળકોને સેન્સિટાઇઝ કરીને બંધ કરી દેવી પડશે. ત્રીજી બાબત દોસ્તો, અત્યારે હું મારા પોતાના સ્ટુડિયોમાંથી તમારી સામે ઓનલાઈન થયો છું. તમે જોઈ શકો છો કે હું અત્યારે પૂરેપૂરા સારા પરિધાનમાં છું. બાળક કેમેરાની સામે આવે છે ત્યારે, અને ઘરના મેમ્બર્સ પણ જ્યારે કેમેરાની સામે આવે છે ત્યારે સારા સ્વચ્છ સુઘડ અને સારા દેખાય એવા કપડાં પહેરીને આવે. આ પરિસ્થિતિનો હવે નિર્માણ કરવાનું છે. અને જ્યારે બાળક કેમેરાની સામે વળતો હોય ત્યારે એના ચહેરા ઉપર પ્રકાશ પડવો જોઈએ. એના ચહેરા ઉપર પ્રકાશ પડશે તો સામેવાળો કેમેરો એ ચહેરાને કેપ્ચર કરી લેશે, અને એ માટે એવી રીતે એને વ્યવસ્થા કરી આપો કે જેથી કરીને બાળકનો ચહેરો શિક્ષકને દેખાઈ શકે. ઈચ લેક્ચર હેઝ ટુ બી એટેન્ડ. તમામે તમામ લેક્ચર તમારા બાળકોએ, સાહેબ યાદ રાખજો, કોઈ વિષય કાચો રહી ગયો, તમે જો અત્યારે મમ્મી પપ્પાની જવાબદારી એ બની ગઈ છે કે ઇફ વી વિલ ટેક ઇટ ગ્રાન્ટેડ, જો આપણે આ વસ્તુને એક હળવાશથી લેશું ને તો બાળક તો એની કરતા વધારે હળવાશથી લેશે. અને એ અણસમજુ છે, મા બાપ તરીકે આપણે તો સમજુ છીએ ને. અને યાદ રાખજો, આ શાળા, હું મારી વાત કરું મિત્રો, હું ઓલરેડી 3 શાળામાં ભણેલો વિદ્યાર્થી છું, પછી મેં કોલેજ કરી. સૌથી પહેલા પહેલી શાળા હતી એ અમારી સોનગઢ, મારું જન્મસ્થળ, ત્યાંથી 1-6 ધોરણ સુધી ત્યાં ભણ્યો. પછી ત્યાં સોનગઢની અંદર જ ગુરુકુલ પ્રાથમિક શાળા હતા, સ્વામી દયાનંદ સરસ્વતીના પ્રેરણાથી ચાલુ થયેલી આ સંસ્થા. 7મું ધોરણ એમાં ભણ્યો, 8, 9, 10, 11, 12 શિહોર નામના ગામમાં એલડી મુનિયા હાઈસ્કૂલમાં ભણ્યો. પછી કોલેજ ભાવનગરની સર પીપીમાંથી કરી, સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી મેં અભ્યાસ કર્યો. દોસ્તો, આ બધા તો મારા જીવનના પડાવ હતા, હું એમાંથી આગળ નીકળી ગયો. હવે વર્ષે 2 વર્ષે 5 વર્ષે એકાદ વખત જૂના મિત્રોને જૂના શિક્ષકોને મળવાનું બને છે, પરંતુ એ શાળાએ મારામાં જે કોન્ટ્રીબ્યુટ કર્યું છે, એ શાળાએ મારામાં જે એક ઉમેરણ કર્યું છે, એ મારી આખી જિંદગી મારી સાથે રહ્યું છે. અને એટલે યાદ રાખજો, તમારા સંતાનોની સાથે આ શાળા 3-12 પૂરું થયા પછી એ નારાયણ વિદ્યા વિહાર સાથે એનો સંપર્ક રહેશે નહીં રહેશે એ તો બધું ભવિષ્યના ગર્ભમાં પડ્યું છે, પરંતુ આ 12 વર્ષ દરમિયાન એનામાં જે કાંઈ એન્ટર થશે ને એ બાળકને આખી જિંદગી કામ લાગવાનું છે. એટલે આ વાતને આપણે તો જરાય લાઇટલી લેવા નથી, કારણ કે સંતાનોને ભણાવવા સક્ષમ બનાવવા એ મા બાપની નૈતિક જવાબદારી છે. તો દોસ્તો, સૌથી પહેલા પહેલો પ્રોબ્લેમ મેં આપને કીધું ને એવી રીતે કે કોઈ પણ પ્રોબ્લેમ હોય સોલ્યુશનનું કારણ એક હોય, ન સોલ્યુશન કરવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. બાળકને એકે એક લેક્ચર ભણાવવાની જવાબદારી, ભણવાની જવાબદારી થોડા મમ્મી પપ્પા લઈ લે એ અપેક્ષિત છે. ઘણા લોકોની પાસે એવા પણ બહાના હશે કે સાહેબ અમારા ઘરની અંદર ઇન્ટરનેટ બહુ ધીમું ચાલે છે. ઓકે, સોલ્યુશન છે, હાઈ સ્પીડ ઇન્ટરનેટ વાળી બધી જ વસ્તુ અવેલેબલ છે, અને હાઈ સ્પીડ ઇન્ટરનેટ એટલા મોંઘાય પણ નથી. ઇફ ધેર ઇઝ વિલ, ઈચ્છા છે, ધેર ઇઝ સોલ્યુશન, તો એનું સોલ્યુશન પણ હોઈ શકે, ન હોવાનું કોઈ કારણ નથી દોસ્તો. વી કેન મેનેજ. આપણે સાહેબ આખી આખા પિક્ચરો જો ડાઉનલોડ કરી શકતા હોઈએ, હા, જે નેટવર્ક તમારા વિસ્તારમાં જે નેટવર્ક પાવરફુલ હોતું હોય એનું એક સિમ કાર્ડ લઈ લેવું એ કઈ મોટી વાત નથી. ત્રીજી વસ્તુ, બાળક ક્લાસ દરમિયાન શું ભણે છે, કેવી રીતે ભણે છે, એ માટે શક્ય છે કે ક્લાસ ટીચર અથવા તો કોઓર્ડિનેટર ફોન કરે. આ ફોનને બહુ ગંભીરતાથી લઈએ. હું તો ત્યાં સુધી કહીશ કે સર આ ફોન છે ને એ તમારા સંતાનોનું એસેસમેન્ટ માટે થઈને આવે છે. તો આ એસેસમેન્ટ માટે થઈને શિક્ષકનો ફોન આવે,
શાંતિથી ઠહેરાવથી ગંભીરતાથી એની સાથે વાત કરો. દોસ્તો જો આપણે આ વાતને ગંભીરતાથી લેશું તો પેલું સાંઈ બાબાનું સૂત્ર છે ને, યદિ આપ મેરી ઓર દેખેંગે તો મેં આપકી ઓર દેખુંગા. હું તો ત્યાં સુધી કહીશ કે શિક્ષક એવો જ હોય કે જેને જો સામે વાળાને ભણવાની ઈચ્છા હોય ને તો એને ભણાવવાની તત્પરતા ચોક્કસ હોય છે. શિક્ષકોનો ફોન મા બાપને મોબાઈલ ઉપર આવે, રિસીવ ઇટ. અરે સાહેબ બિલીવ મી, વેવાઈનો ફોન આવે ને કદાચ રિસીવ નહીં કરીએ તો ચાલશે, પરંતુ જો સંતાનોને ભણાવતા શિક્ષકોનો ફોન આવે, શિક્ષક ઉઘરાણી માટે ફોન નથી કરવાનો, ચિંતા નહીં કરવાનો. શા માટે થઈને આપણે આટલી બધી ચિંતા કરીએ છીએ? શિક્ષકોનો ફોન તો તરત ને તરત એટેન્ડ કરવાનો અને બહુ ગંભીરતાથી વાતને લેવાની, કારણ કે વી આર નોટ હિયર ફોર જોકિંગ. આપણે આ શિક્ષણ આપવું એ બહુ ગંભીર બાબત છે. હવે ઓનલાઈન ની અંદર નવું નવું સેટ થવાનું છે. સેકન્ડલી, ક્રિએટ ધ એટમોસ્ફિયર, એ પણ મેં તમને કીધું છે. ઘરની અંદર ડિસ્ટર્બિંગ ફેક્ટર જેટલા હોય છે એ બધાને અડચણને શાંત કરી બાળકને ભણવાનું એક વાતાવરણ આપો અને બાળકને ઘરે ભણવા પ્રત્યે પૂરેપૂરા સેન્સિટાઈઝ કરી નાખો. ઘરની બધી મૂવમેન્ટ હોય એને પણ આપણે ઓછી કરી દેવી પડશે. સાથે સાથે નાવ વી આર સપોર્ટેડ, વી આર ગિવિંગ ધ મોબાઈલ. હા દોસ્તો, બહુ અગત્યની વાત છે. અત્યાર સુધી આપણે મોબાઈલ બાળકોને ન આપવો એવી ભલામણ ચોક્કસ કરતા હતા, પરંતુ હવે એવો છે કે મોબાઈલ આપ્યા વિના છૂટકો નથી. કારણ કે આ જે કાંઈ બાળક ભણવાનું છે એ ટેબ્લેટ અને મોબાઈલ દ્વારા જ ભણવાનું છે. હવે અત્યાર સુધી જેનો વિરોધ કરતા હતા અને હજી પણ એનો વિરોધ તો છે જ, પરંતુ પરિસ્થિતિ મુજબ છૂટકો નથી. તો હવે એવા સમયે મા બાપને એક ખાસ વિનંતી કાનમાં કહેવાની વાત કરું છું, ઓલવેઝ ટ્રસ્ટ બટ વેરીફાઈ. બાળકો ઉપર વિશ્વાસ ચોક્કસ મૂકજો, પણ એ વિશ્વાસને વારે વારે વેરીફાઈ ચેક કરતા રહેજો. તમારું બાળક ભણવાની સાથે સાથે એ મોબાઈલની અંદર બીજું શું શું જોવે છે, પ્લીઝ ડુ ચેક. કાંઈ ખરાબ નથી, બાળકનો મોબાઈલ ચેક કરવો એ આપણો હક છે, આપણું સંતાન છે, એ મોબાઈલ પણ આપણા ખર્ચીને આપણે આપેલો છે. અને એ બાબતને લઈને બાળક બિનજરૂરી સોશિયલ મીડિયામાં કે બીજી કોઈ બાબતને લઈને કોઈ સાઈડ ટ્રેક ન થઈ જાય એ જવાબદારી પણ હવે આપણે આપવી પડશે. વી વિલ હેવ ટુ એજ્યુકેટ અવર ચાઇલ્ડ. દોસ્તો આ બધી તો વાતો કરી, એક વિદ્યાર્થીના મા બાપને હવે પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે, પરંતુ ખબર છે આના થોડા બેનિફિટ પણ છે અને આ બેનિફિટ તમને ગમશે, તમારી સાથે વાત કરીશ. સૌથી પહેલું, વી વિલ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ લિમિટેશન ઓફ અવર ચાઇલ્ડ. આપણા બાળકની નબળાઈ હવે આપણી સામે ખબર પડશે. દોસ્તો યાદ રાખજો, આ દુનિયાની અંદર કોઈ પરિપૂર્ણ નથી, કોઈ સ્ટ્રેન્થ હોય તો કોઈ વીકનેસ પણ હોવાની જ. ઘણી વખત દોડાદોડીમાં, નોકરીની દોડાદોડીમાં, ક્યારેક ઘરની જવાબદારીમાં આપણે આપણા બાળકોને શારીરિક રીતે ઓળખતા હોઈએ, પણ એનામાં રહેલી ખૂબી, એનામાં રહેલી નબળાઈ એને આપણે શોધી નથી શકતા હોતા. હવે સમય આવી ગયો છે, એક બાપ તરીકે, એક માં તરીકે હવે સમય એવો આવ્યો છે, આપણે આપણા બાળકોની લાઇકિંગ ડિસલાઇકિંગ, એને શું ગમે છે શું નથી ગમતો, એની ટોટલી શરીરની બાયોલોજિકલ સાયકલ, કે મારું સંતાન રાતે મોડે સુધી જાગી શકે છે, વહેલી સવારે જાગે છે, એની નબળાઈ શું છે, એની ફૂડ હેબિટ શું છે, આ બધું જ હવે તમારી સામે લાઈવ રજૂ થવાનું શરૂ થશે. બાળક ભણવા બેસે ત્યારે ભણતા ભણતા ક્યાં વિચારોમાં ખોવાઈ જાય છે. અત્યાર સુધી તો શિક્ષકો ટપારી ટપારીને પાછા વિચારીક રીતે લઈ આવતા હતા, બેટા મારી સાથે જોડાઈ જાઓ, વિચારથી બહાર ન જાઓ, પરંતુ હવે મમ્મી પપ્પાએ એનું ધ્યાન રાખવું પડશે. એટલે બાળકની મર્યાદાઓની ખબર પડશે, બાળકની સ્ટ્રેન્થ એટલે કે એનામાં રહેલી તાકાતની આપણને ખબર પડશે. બીજી વસ્તુ, બાળકમાં કઈ પેશન્સ છે, બાળકની અંદર કઈ ધગશ છે એ પણ તમને ખબર પડશે. દોસ્તો ઘણી વખત આપણે કેવું બનતું હોય છે, હું આ કાઉન્સેલિંગના મારા લેક્ચર્સમાં બહુ બધું કહેતો હોઉં છું અને ભવિષ્યમાં જ્યારે રૂબરૂ મળવાનું બનશે ત્યારે આ વિષયને લઈને હું તમારી સાથે એટ લેન્થ ચર્ચા પણ કરવાનું છે. બાળકને કઈ કારકિર્દીમાં જોડવો આ મોટામાં મોટો પ્રશ્ન છે. હું કેટલી બધી એન્જિનિયરિંગ કોલેજીસમાં જાઉં છું, મેડિકલ કોલેજમાં જાઉં છું, હું એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીને પૂછું કે યાર તમે કેમ એન્જિનિયર થયા, તમારે તો ડોક્ટર થવું જોઈએ. એટલે બાળકનો જે જવાબ હોય ને, જવાબ સાંભળ્યા જેવો હોય, પપ્પાએ કીધું એટલે હું એન્જિનિયર થયો, તો તારે શું થવું હતું, મારે તો સીએ થવું, મારા પાડોશીનો છોકરો એન્જિનિયર થયો એટલે મમ્મીએ કીધું કે જો બાજુવાળા અંકલનો દીકરો છે એ એન્જિનિયર થયો તો તું પણ એન્જિનિયર થઈ જા. દોસ્તો
કરિયર કારકિર્દીનું સિલેક્શન છે ને એ શેના આધારે થાય? બાળકમાં રહેલી ઇન્ટેલિજન્સના આધારે શરૂ થાય. યાદ રાખજો, ક્યારેક ક્યારેક એની કરતા ઊંધું પણ થાય. હું ઘણા વિદ્યાર્થીને પૂછું કે તમે કેમ એન્જિનિયરિંગની બ્રાન્ચમાં ભણો છો? સાહેબ, હું નાનો હતો ને ત્યારે રમકડા બહુ તોડી ફોડી નાખતો, અંદરના એન્જિન જોતો અને અને એને લીધે થઈને એવું મને થઈ ગયું કે ના, મારે તો એન્જિનિયર જ થવું છે. ઘણા લોકો એમ કે મારે એરોનોટિક્સ એન્જિનિયરિંગ કરવું, કેમ? મને હવામાં ઉડવું બહુ ગમે છે, મને પ્લેન ઉડાડવું ગમે છે, આઈ લાઈક. દોસ્તો, આ બધા રસ છે. બાળક હોય ને, બાળક એને બાળકને કોઈ પણ જેને આપણે શું કહેવાય, સમયની સાથે સાથે એનો રસ બદલતો રહે. તમારા સંતાનોની વાત હવે હું એક્ઝામ્પલ આપું એટલે તમે જોજો. એક રિયલ લાઈફ સ્ટોરીની વાત કરું, રિયલ લાઈફ સ્ટોરી. દોસ્તો, મેં સંગીતમાં વિશારદ કરેલું છે. તો સંગીતમાં વિશારદ કરવાને લીધે થઈને એવો વિચાર આવે કે ભાઈ, આપણા સંતાનો પણ, અને દુનિયાના બધા મા બાપની એવી ઈચ્છા હોય કે આપણા સંતાનો આપણે કરતા એક સ્ટેપ આગળ છે ને ભણે. હું નવો નવો અમદાવાદમાં રહેવા આવેલો, મારો સન, મારો દીકરો ત્યારે લગભગ પહેલા બીજા ધોરણમાં ભણતો હશે. અને પહેલા બીજા ધોરણમાં ભણતો હતો એટલે તમે બાળકની ઉંમર સમજી શકો, 5-7 વર્ષનું બાળક કે 8 વર્ષનું બાળક. હું હાર્મોનિયમ લઈને બેસું કે તબલા વગાડતો હોઉં તો એ મારી સાથે આવે ને આપણને ગમે. One fine morning he came to me. He મારી પાસે આવ્યો, પપ્પા સ્કેટિંગ ના શૂઝ લાવવા છે, સ્કેટિંગ. ઓકે, કેમ ભાઈ, સ્કેટિંગ શું કરવા છે? પપ્પા, બધા સોસાયટીના છોકરાઓ રમે છે ને, મારી પાસે સ્કેટિંગ નથી. તો જો બાળક હોય ને, મોટો સેલ્સમેન હોય, જો પપ્પા મારી પાસે સ્કેટિંગ ના શૂઝ નથી, કેવા ખરાબ લાગે, લેતા આવજો ને. એટલે ઇમિડિયેટલી મેં મારી વાઈફને કીધું કે હું તો અત્યારે મારી ટ્રેનિંગના પર્પસથી બહાર જાઉં છું અને આજે તો એક સ્કેટિંગના શૂઝ અપાવી દેજે. સાંજે હું જ્યારે મારું કામ પતાવીને ઘરે આવ્યો ત્યારે કોઈ ઝોનેક્સ નામની કંપનીના સ્કેટિંગ શૂઝ પહેરીને ભાઈ આખા ઘરમાં આટા મારે, પેલો ગોઠણના છોલાય ને માથાના હેલ્મેટ ને એવું બધું આખા ઘરમાં પરગ્રહવાસી જેવું થઈ ગયું અને આખા ઘરમાં ઉધામો મચાવેલો. જ્યાં હોય ત્યાં દોડે, આપણને એમ કે લાવો પાણી હું લાવી દઉં, એટલે પછી એ સ્કેટિંગનો શૂઝ પહેરીને જાય રસોડામાં પાણી લઈને આવે ને એને હી વોઝ ફીલિંગ એક્સાઇટેડ. મને પણ મજા આવતી હતી. ઓકે, ચાલો, સંતાન કંઈક શીખી રહ્યા છે. દોસ્તો, ધ્યાનથી સાંભળજો. મહિના દોઢ મહિના પછી મારી પાસે આવ્યો, પપ્પા એક ચેસ લેતા આવજો, ચેસ. કેમ? પપ્પા, મને છે સામે એક અંકલ રહે છે અને ચેસના બહુ સારામાં સારા ટીચર છે, કોચ છે. અને એણે મને કીધું છે કે જો તારી પાસે ચેસ હોય ને તો તું ચેસ લઈને મારા ઘરે આવજો, હું તને ચેસ શીખડાવીશ અને મફતમાં શીખડાવીશ. હવે અમદાવાદ નું પાણી પી ગયેલો છોકરો ને મફત શબ્દ આવે ત્યાં તો તમે જોઈ શકો. મારા ઘરમાં ઓલરેડી એક ચેસ નો સેટ પડ્યો હતો. મેં મારી વાઈફ ને કીધું કે આને ચેસ આપજે, એટલે એને ચેસ આપ્યો ને ભાઈ, નાની એવી થેલીમાં નાનો એવો ટાબરિયો ચેસ લઈને જાય ને આવે ને પછી આપણને સવાલ પૂછે ને, પપ્પા તમને ખબર છે કે કેમલ કેમ ચાલે ને એલિફન્ટ કેમ ચાલે ને હોર્સ હોય 2.5 સ્ટેપ ચાલે ને આવી બધી આપણી પાસે વાતો કરે રાજી રાજી. ઘરમાં જ્યાં હોય ત્યાં, અમારા ઘરમાં તો યુદ્ધ મેદાન, ક્યાંક સોફામાંથી ઘોડો નીકળે, કઈક રસોડાની અંદર રાજા આટા મારતા હોય ને આખા ઘરમાં સાહેબ મજા આવતી. આઈ વોઝ લુકિંગ ઓલ ધીસ. ધીરે ધીરે કરતા ઓબ્ઝર્વ કરતો હતો. મહિના બે મહિના પછી ઓચિંતાનું ભાઈનું એક સરસ મજાનું ફરમાન થયું, પપ્પા 250 રૂપીઝ આપો. કયા મનમાં, ભાઈ શેને માટે? આઈ વોન્ટ ટુ ગેટ ધ બેડમિન્ટન. મને એ વખતે વિચાર આવ્યો કે હવે આ છોકરો કઈક અલગ દિશામાં જઈ રહ્યો છે. કેમ ભાઈ, બેડમિન્ટન શું જોવું છે, શા માટે લાવવું છે? પપ્પા નીચે બધા બેડમિન્ટન રમે છે ને, મારી પાસે બેડમિન્ટન જ નથી, કેવું ખરાબ લાગે. એટલે મેં કીધું પેલા સ્કેટિંગના શૂઝનું શું થયું? પપ્પા મને આવડી ગયા, હવે હું પડતો નથી અને નાઉ આઈ કેન ગો વિથ ધ સ્પીડ, હવે હું દોડમ દોડ કરી શકું છું. નહીં પણ પછી, બસ હવે આવડી ગયા તો પછી શું હોય? ઓકે, પેલા ચેસનું શું થયું? ના, એ ચેસ શીખવા હું નહીં જાઉં, એ અંકલ છે ને બહુ ગુસ્સો કરે છે, મને કાંઈ ના આવડે ને તો મને ગુસ્સો કરીને સમજાવે છે. પપ્પા ગુસ્સો થોડો કરાય કાંઈ, સાચી વાત છે, પેલા 250 રૂપિયા આપો તો. ફરી વાર એની જ માંગણી, મેં એને બેસાડ્યો મારી સાથે. અને દોસ્તો, હવે જે વાત શરૂ થાય છે ને, તમે ખૂબ અગત્યની વાત છે. મેં એને મારી બાજુમાં બેસાડ્યો, મેં કીધું બેટા આપણે ગામડે જઈએ છીએ, દાદાના ફાર્મ હાઉસ ઉપર જે પેલો કૂવો છે, આ કૂવો કેટલા ફૂટનો હશે? એને પોતાની બુદ્ધિ મુજબ કહી દીધું 100 ફીટ. ઓકે, ચાલો 100 ફૂટનો કૂવો હશે, વેરી ગુડ. બેટા આ 100 ફૂટનો કૂવો દાદાએ એકની એક જગ્યાએ ખોદ્યો
મજૂરો પાસે રહીને ખોદાવડાવ્યો ટૂંકમાં, તો એમાં પાણી નીકળ્યું અને એ પાણી આજે ફાર્મ હાઉસને કેટલું બધું કામ લાગે છે. હા, 10-10 ફૂટના 10 ખાડા કર્યા હોત તો એકીમાં પાણી આવત ખરું? ના, પાણી ન આવત તો ફાર્મ હાઉસ બંધ જ ખરું? ના. લોકો દાદાને શું કહે? આવું કામ કરાય? 10-10 ફૂટના 10 ખાડા ન કરાય, એકની એક જગ્યાએ 10×10 એટલે 100 ફૂટનો ખાડો કરીએ તો કૂવો બને. બેટા, આપણે 10 ફૂટનો ખાડો સ્કેટિંગમાં કર્યો, 10 ફૂટનો ખાડો ચેસમાં કર્યો, હવે બીજો 10 ફૂટનો ખાડો બેડમિન્ટનમાં નથી કરવાનો. તારે હવે સંગીત જ કરવાનું છે અને સંગીત જ તારું પેશન છે. દોસ્તો, તમને નવાઈ લાગશે, બીજે દિવસે હું જ્યારે રાત્રે મારી ઓફિસથી ઘરે આવ્યો ત્યારે એ એના રૂમની અંદર ઘસઘસાટ ઊંઘે, તબલા ખુલ્લા પડેલા. મેં મારી વાઇફને કીધું, આ બધું શું છે? મને કહે કે આજે એણે 3 કલાક પ્રેક્ટિસ કરી છે. વેરી નેક્સ્ટ ડે મોર્નિંગ હી કેમ ટુ માય બેડરૂમ એન્ડ ટોલ્ડ મી કે પાપા, પેલો 100 ફૂટનો ખાડો ખોદવાનો શરૂ કરી દીધો છે. દોસ્તો, સમયની સાથે સાથે રસ બદલાય છે, પરંતુ ઇન્ટેલિજન્સ, અંદર રહેલી જે ઈશ્વરે આપેલી ક્વોલિટી છે ને, એ બદલાતી નથી. તમને આ સમય સાચો છે તમારા બાળકમાં કઈ ક્વોલિટી છે જાણી શકવાનું છે. હું એવું નથી કહેતો કે બાળકની રસને પૂરા ન કરવા, પરંતુ હા, રસ એક મર્યાદિત હોય છે, સમયની સાથે સાથે બદલાય છે. તમારું બાળક અત્યારે અનટોલ્ડ સ્ટોરી ઓફ ધોની આવે ને તો કે પપ્પા મારે ક્રિકેટર થવું છે. જો મેરી કોમનું પિક્ચર જોઈને આવે ને તો એમ કે પપ્પા મારે તો બોક્સર થવું છે, અને એ પછી પોકરણનું જોઈને આવે તો પપ્પા મારે તો સાયન્ટિસ્ટ થવું છે. રસ બદલાઈ જાય છે દોસ્તો, અને એટલા માટે થઈને સમયની સાથે સાથે બદલાતા રસની અંદર મા બાપને અત્યારે હવે એ તો ખબર પડશે કે મારા બાળકમાં કઈ ક્વોલિટી પડી છે. બહુ શાંતિથી વિચાર કરજો અને તમારા બાળકમાં રહેલી ક્વોલિટીને કેમ જાણવી, એના વિશે ભવિષ્યમાં એકાદુ ડોક્ટર ઠાકર સાહેબની જો આપણને પરમિશન હશે તો આવું એકાદુ વાર્તાલાપ અથવા તો રૂબરૂ અથવા તો ઝૂમ એપ્લિકેશન દ્વારા આપણે જાણશું કે બાળકમાં આ કઈ, એનો ટેસ્ટ પણ હોય છે. આવા અલગ અલગ ટેસ્ટ હોય ને ટેસ્ટના આધારે ખબર પડે કે આ બાળક, ઘણા બાળક હોય આંતરમુખી હોય, ઘણા બાળક બહિર્મુખી હોય, બંનેનું વ્યક્તિત્વ અલગ છે. અમુક બાળક અજાણ્યાને કે કેમ છો અંકલ એમ વાતો શરૂ કરે, અમુક લોકો પોતાના સગા મામા આવ્યા હોય તો એ બારણાને પડદા પાછળ સંતાઈને ઉભો હોય કે મામા રે મને શરમ આવે છે. હવે આમાંથી આ જે ક્વોલિટીને બદલી ન શકાય, પરંતુ દરેકે દરેક ક્વોલિટીના અલગ અલગ કામ હોય છે, એ કારકિર્દીમાં જો જશે તો શક્ય છે બાળકને વધારે સફળતા મળશે. આ જાણવાનો સમય આ 2-3 મહિનામાં આપણને મળી ગયો છે. દોસ્તો, તમે તમારા બાળકોને કેવી રીતે મદદરૂપ થઈ શકો? સૌથી પહેલાં પહેલું, થિંકિંગ અબાઉટ ધ સ્ટડી ઓન ધ ડેઇલી બેસિસ. બાળકની સાથે શાંતિથી સાંજે શું અભ્યાસ કર્યો, કયા ટીચરે શું ભણાવ્યું, રોજે રોજનો બાળક સાથે અભ્યાસ શરૂ કરી એની સાથે ચર્ચા શરૂ કરો. એવરીડે એને ખબર પડવી જોઈએ કે પપ્પાને મમ્મીને ખબર છે કે હું શું ભણું છું અને કેવું ભણું છું અને કેટલું ભણું છું. બીજું, બાય અન્ડરસ્ટેન્ડિંગ હિઝ અન્ડરસ્ટેન્ડિંગ, બાળક કેટલું ભણ્યો છે, બાળકને કેટલું આવડે છે, બાળકને કેટલું સમજાણું છે, એ આપણે સમજવું જરૂરી છે. બાળકને કેટલું સમજાય છે. ત્રીજી વસ્તુ, ઇન્સ્પાયરિંગ યોર ચાઇલ્ડ બાય એક્શન. તમે તમારા બાળકને, તમે તમારા સંતાનોને ઇન્સ્પાયર કરવાના, મોટિવેટ નહીં, કારણ કે મોટિવેશન છે એ ટેમ્પરરી છે. તમે કરી શકો એ શબ્દોની વાત જ નહીં, કારણ કે મા બાપ છીએ અને મા બાપ તરીકે સારા મા બાપ સાબિત થવું હોય તો સાહેબ સારા મા બાપ તરીકે જીવવું જ પડે, અને જીવન ઉપરથી મળે એને ઇન્સ્પિરેશન, પ્રેરણા કહેવાય, શબ્દોથી મળે એને મોટિવેશન કહેવાય. તો દોસ્તો, આપણે એક્શનમાં આવીને કામ કરવાનું છે અને પેલો 10-10 ફૂટનો ખાડો ન ખોદતા એક સરસ રીતે પોતાના કામને આગળ વધારવાનું છે. 100 ફૂટનો ખાડો ખોદે એવી કોશિશ કરવાની છે. ડોન્ટ કમ્પ્લેઇન, પરિસ્થિતિ ગમે તે છે. સી, અમદાવાદથી હું તમારી સાથે જોડાયેલો છું, ઠાકર સાહેબે બધી વ્યવસ્થા કરેલી છે, શાળા તમારી સાથે છે, શાળાને અત્યારે કેન્દ્રમાં બાળક છે, બાળકનું જ ડેવલપમેન્ટ છે, બસ આપણે એની સાથે જોડાઈ જવાનું છે. અને એટલા માટે થઈને હું હંમેશા કહેતો હોઉં છું, ડોન્ટ કમ્પ્લેઇન, થિંક અબાઉટ ધ સોલ્યુશન. એક સરસ મજાના બહુ મોટા બિઝનેસમેનના ચેમ્બરમાં લખાયેલું સૂત્ર છે, ડોન્ટ કમ ટુ મી ઓનલી વિથ ધ પ્રોબ્લેમ, કમ વિથ ધ ઓલ્ટરનેટિવ સોલ્યુશન. દોસ્તો, માત્ર પ્રોબ્લેમનો વિચાર ન કરો, પ્રોબ્લેમ લવર ન બનો, પ્રોબ્લેમ સોલ્વર બનો. જે લોકો પ્રોબ્લેમને પ્રેમ કરે ને કે યાર કેમ કરવું, ઇન્ટરનેટ નથી આવતું, કેમ કરવું, આ નથી થતું, એને આખી જિંદગી પ્રોબ્લેમ રહેવાના જ છે, પરંતુ વી આર ફાઈટર,
આપણને તો પ્રોબ્લેમ છે ને પ્રોબ્લેમ ને વી વિલ ચેલેન્જ ધ ચેલેન્જીસ. આપણે પડકાર ને પડકાર ફેંકવાના માણસ છીએ કે દોસ્ત તારે થાવ એટલું હેરાન કરી લે કે હું મારા સંતાનોને ભણાવીશ અને એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો નથી. મારા સંતાનોને ભણાવવાની જવાબદારી મારી છે, શાળા પરેશભાઈ ભટ્ટ, શિક્ષકો, સ્ટેશનરી, બાકી બધું છે, આ મીડિયા છે, આ બધી તો મારા બાળકોને ભણાવવા માટે ઈશ્વરે ઊભી કરેલી એક વ્યવસ્થા છે. બાકી મારા સંતાનને હું ભણાવીશ એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરું. અને જેના મા બાપના મનની અંદર આ જે આવી ગયો, બિલીવ મી ફ્રેન્ડ, આ રાઈટ ટાઈમ છે, આ સમયે તમારા બાળકની કરિયરનું સ્ટ્રોંગ ફાઉન્ડેશન મૂકવાની જવાબદારી માત્ર એક જ વ્યક્તિના હાથમાં છે અને એ વ્યક્તિ છે આપ પોતે. તો દોસ્તો, ખૂબ સરસ રીતે આવનારા દિવસોમાં કરિયર મુકાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. સાથે સાથે આ 40-45 મિનિટ કે 50 મિનિટનો સંવાદ કરવાનો મને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ આપનો આભાર. સાથે સાથે બિઝનેસ ઘણા બધા લોસમાં છે, ઘણા બધા લોકોને આવક ઓછી છે, જરૂર હોય એટલા જ ખર્ચાઓ કરવા, સરકારે આપેલા તમામ નિયમોનું પાલન કરવું, અને હા, ઓલવેઝ ડાઉટ, બહારથી આવીએ એટલે એવું જ માની લેવાનું કે હાથ ધોયા વગર આપણે કોઈ કામ કરશું તો શક્ય છે ઇન્ફેક્શન લાગે, સમામે તમામ નિયમોનું પાલન કરો એવી શુભકામના. દોસ્તો, ફરી વખત મળશું, ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. આવજો અને રાજી રહેજો. ધન્યવાદ. ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ વેરી મચ.